એટલાન્ટિક મહાસાગરમાં 13000 ફૂટની ઊંડાઈએ ટાઇટેનિકનો કાટમાળ પડેલો છે અને કાટમાળ જોવા માટે એક ટ્રીપ ચાલી રહી છે. અમેરિકાની ઓશન ગેટ નામની કંપની ટાઇટેન સબમરીન ચલાવી રહી છે, જેમાં બેસીને પ્રવાસીઓ દરમિયાન ઊંડે જઈ ટાઇટેનિકનો કાટમાળ જોઈ શકે છે. તો રવિવારે પણ 5 અજબપતિ ટાઇટેન સબમરીનમાં બેસીને ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયા હતા, પરંતુ દરિયામાં ઉતર્યા 1 કલાકમાં આ સબમરીનનો રડાર સાથેનો સંપર્ક કપાઈ ગયો અને તે દરમિયાન ગાયબ થઈ ગઈ હતી, જેની શોધખોળ અમેરિકા, ફ્રાન્સ અને કેનેડાની બચાવ ટીમો કરી રહી છે. શંકાસ્પદ કાટમાળ કાપવા ફ્રાન્સે રોબોટ વિક્ટર એટલાન્ટિકમાં ઉતાર્યો છે. તે સિવાય અમેરિકા, કેનેડા સહિતના દેશોની બચાવ ટીમોએ જહાજો તથા બીજા ઉપકરણો દ્વારા એટલાન્ટિક મહાસાગરમાં ટાઇટેનિકના કાટમાળની દિશામાં તેની શોધખોળ કરી રહી છે. ટાઇટેન એ નાની કેપ્સ્યુલ આકારની સબમરીન છે અને જેમાં મહત્તમ 5 લોકોની ક્ષમતા છે. તો જ્યારે તે ગુમ થઈ ત્યારે તેમાં 5 લોકો સવાર હતા.